नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनु गुजरात न्यूज पोरबंदर में। हूँ छु आपनी साथे नेहा। समाचार की शुरुआत करिए ते पहला एक नजर करिए आज ने हेडलाइंस पर। आ हेडलाइन ना प्रायोजक छे जेवर सुवर्ण स्पर्श संपूर्णता नो। પોરબંદરમાં વધુ એક વખત વન વિભાગની બેદરકારી જોવા મળી છે। એરપોર્ટ વિસ્તારમાં બે ઢેલ અને એક મોરનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટના અંગે વન વિભાગને જાણ પણ કરવા છતાં વન વિભાગે ઘટના સ્થળે જવામાં પણ ઠાગાઠૈયા કર્યા હતા। જો કે વધુ બે મોરના મૃતદેહ મળ્યા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે। પોરબંદર જિલ્લા વન વિભાગની વર્ષોથી બેદરકારીઓ સામે આવી રહી છે। એક તરફ તો બડા ડુંગરના જંગલ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ સામે વન વિભાગ નતમસ્તક થઈ ગયું હોય તેવું સમગ્ર જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે અને વન વિભાગની બેદરકારીની ચર્ચાઓ પણ જિલ્લાભરમાં થઈ રહી છે। ત્યારે વધુ એક બેદરકારી સામે આવી છે। એરપોર્ટની સામેના વિસ્તારમાં બ્રજભુવન સોસાયટી ખાતે આવેલ શિવ મંદિરમાં એક મોર અને બે ઢેલના મૃતદેહ મળી આવ્યા હતા। ત્યાં રહેતા સ્થાનિક નિવૃત્ત પીએસઆઈ પ્રવીણસિંહે આ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી, પરંતુ વન વિભાગે સૌને આશ્ચર્ય થાય તે પ્રકારનો જવાબ આપ્યો હતો। જ્યારે પ્રવીણસિંહે વન વિભાગને જાણ કરી તો વન વિભાગના કર્મચારીએ મોર મરી ગયા તો હવે શું, આ પ્રકારનો જવાબ આપ્યો હતો, જેને કારણે આ વિસ્તારના લોકોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો હતો। હું રિટાયર પીએસઆઈ પ્રવીણસિંહ ઝાલા રિટાયર છું, બ્રજભવન સોસાયટી બેમાં રહું છું। દરરોજ અમે મારા મિત્ર સાથે વોકિંગ કરવા નીકળી સાંજના સવારના, આજે અમે 5:30 વોકિંગ કરવા નીકળ્યા એટલે એક મોર તરફડિયા મારતો હતો, એટલે માલદેવભાઈ અમારી બાજુમાં રહી નવીને છોકરા એ નાગાભાઈ અને મોરને પાણી પણ સાટી અને વ્યવસ્થા કરતા મોર મરી ગયો, એટલે મોરના મોઢામાંથી લારું પડતી ગયું એટલે મને ડાઉડી ગયું, એટલે મેં આજે આવડે નંબર લીધા ફોરેસ્ટ ખાતાના અને ફોરેસ્ટ ખાતામાં ફોન કર્યો તો ફોરેસ્ટ ખાતાએ કીધું કે મોરલો મરી ગયો હમણાં જ, મેં કીધું તરફડતો હતો અને તમે વ્યવસ્થા કરો કે મને ડાઉટ છે કે આમાં કંઈક રોગ લાગે બર્ડ ફ્લૂ છે એટલે એટલે એ કે ભાઈ મરી ગયો પછી હું કે મરી ગયો પછી એને ફોલોઅપ કરાવવું પડે ને, એટલે અહીંયા કે ડૉક્ટર નંબર આવ્યો, ડૉક્ટરને ફોન કર્યો, અહીંયા ડૉક્ટરે ફોન ઉપાડ્યો નહીં, પછી અમે અમારા મિત્રોને ફોન કરીને બોલાવ્યા, પછી મીડિયાવાળાને જાણ્યું, મીડિયાવાળા તાત્કાલ આવી ગયા મોકલો, પછી આગળ નીકળ્યો ડાઉટ જેલ હું ગોતવા નીકળ્યો તો બીજી બે ઢેલું સામી પડી ગયું, એટલે પછી ક્યાં ફોન કર્યો તમે, પછી બીજા ડોક્ટર ને ફોન કર્યો, પછી મારા મિત્રો ને બધા ફોન કર્યો 1962 કર્યો હતો ને 1962 માં તેના બદલે વન વિભાગે
મોરના મોતના સમાચાર બાદ ત્યાં જવાની દરકાર લેવાનું પણ ટાળતા સમગ્ર શહેરમાંથી પક્ષી પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ ઘટના અંગે મીડિયા કર્મીઓને જાણ થતા મીડિયાની ટીમ ત્યાં પહોંચી હતી અને તેણે વન વિભાગને ફરી જાણ કરતા વનકર્મીઓએ ઘટના સ્થળે પહોંચી મોર અને ઢેલના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. આ ઘટનાના કલાકો બાદ તે સ્થળેથી જ વધુ બે મોરના મૃતદેહ પણ મળી આવ્યા છે, જેનો કબજો પણ વનકર્મીઓએ લીધો છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર જોવા મળી છે, જેમાં કમલાબાગથી રિવરફ્રન્ટ સુધીના અકસ્માત ઝોન જેવા રસ્તા પર સ્પીડ બ્રેકર મૂકી દેવામાં આવ્યા છે. પોરબંદરના કમલાબાગથી નરસન ટેકરી તરફ રિવરફ્રન્ટ સુધી એક સાઈડના રસ્તાનું નવીનીકરણ થઈ રહ્યું છે, પરંતુ આ રસ્તા માટે આપવામાં આવેલ ડાયવર્ઝન અંગે કોઈ સાઈનબોર્ડ લગાવવામાં આવ્યા ન હતા, તો બીજી તરફ સ્પીડ બ્રેકર પણ ન હોવાથી અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી હતી. હાલમાં જ થોડા દિવસો પહેલા અહીં સર્જાયેલા એક મોટરસાયકલ અકસ્માતમાં એક યુવાને પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, તો અગાઉ પણ અનેક યુવાનો અને મહિલાઓ આ રોડ પર અકસ્માતનો ભોગ બની ચૂક્યા હતા. આ રોડ અકસ્માત ઝોન સમાન બની રહ્યો હતો ત્યારે ગુજરાત ન્યૂઝે પોતાની જવાબદારી બખૂબીથી નિભાવી અને લોકોની સમસ્યા અંગેનો અહેવાલ વિસ્તૃત રીતે પ્રસારિત કર્યો હતો. ત્યારબાદ સફાળે જાગેલા તંત્રે અકસ્માતો અટકાવવા અહીં સ્પીડ બ્રેકરો મૂકી દીધા છે. પોરબંદર શહેરના મુખ્ય અવરજવરના અને ભારે વાહનોની સતત અવરજવરવાળો રસ્તો જે કમલાબાગ પોલીસ સ્ટેશનથી રિવરફ્રન્ટ તરફ જતા રસ્તા ઉપર ખૂબ જ અકસ્માત થતા અને લોકોને નાની મોટી ગંભીર ઈજાઓ પણ થતી, આ બાબત સવિસ્તારપૂર્વક ગુજરાત ન્યૂઝ ચેનલ પોરબંદરે વારંવાર આ બાબતની નોંધ લઈ અને લોકોને પડતી મુશ્કેલી અંગે વિસ્તારપૂર્વક અહેવાલો પ્રસારિત કરેલ હતા, પરંતુ જાડી ચામડીના વહીવટી અધિકારીઓ અને નગરપાલિકા અને વહીવટી તંત્રએ આ બાબત કોઈ જ દરકાર ન લીધી હતી. પરંતુ ગુજરાત જીટીપીએલે સતત આ બાબત સતત રજૂઆતો થતાં તંત્રએ આગ ખોલી અને ત્યાં સ્પીડ બ્રેકર મૂકેલ છે અને ગુજરાત ન્યૂઝ ચેનલના જે વિસ્તારપૂર્વક અહેવાલ પ્રસારિત થયો હતો તેની ગંભીર નોંધ લઈ અને તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકેલ છે. એ બદલ પોરબંદરની જનતા વતી ગુજરાત ન્યૂઝ ચેનલ અને તેમની ટીમ જે રાત દિવસ દોડધામ કરે છે તે અને મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતભરમાં કૃષ્ણ સખા સુદામાનું મંદિર એકમાત્ર પોરબંદરમાં આવેલું છે, પરંતુ આ મંદિર પણ નિશ્ચિત સમય મુજબ ખુલ્લું રહેતું ન હોવાથી દેશ વિદેશથી આવતા યાત્રિકોની હાલાકી પડી રહી છે, ત્યારે આ મંદિરને ખુલ્લું રહેવાનો સમય વધારવા માંગ ઉઠી છે. પોરબંદરના સુદામા ચોક ખાતે ઓળખાતા વિસ્તારમાં સુદામાજીનું વિશાળ મંદિર આવેલું છે. ભગવાન કૃષ્ણના બાળ સખા સુદામાજીનું મંદિર ભારતભરમાં એકમાત્ર પોરબંદર ખાતે આવેલું હોવાથી દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ આ મંદિરે આવતા હોય છે, પરંતુ આ મંદિર નિશ્ચિત સમય સુધી ખુલ્લું રહેતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. આમ તો કોરોના કાળ પહેલા આ મંદિર સવારે 7 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવતું હતું, પરંતુ હાલ મંદિરનો સમય સવારે 7 થી 1 અને બપોર બાદ 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ આટલો સમય પણ આ મંદિર ખુલ્લું રહેતું ન હોવાની ફરિયાદો ઉઠી છે, જેમાં ગઈકાલે 6:15 આસપાસ જ મંદિર બંધ થઈ જતા બહારથી આવેલા પ્રવાસીઓને મુશ્કેલી પડી હતી. જો કે બાદમાં મંદિરના સંચાલકને કહેવામાં આવતા મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હલો નમસ્કાર, આ સુદામા મંદિરની અંદર આખો દિવસ પ્રવાસીની આવક જાવક ચાલુ જ છે, તો અહીંયા સવારના 7 થી બપોરના 1 ને 4 થી 7 ગેટ ખુલ્લો રાખવામાં આવે છે, તો આખો દિવસ ગેટ ખોલવામાં આવે એવી અમારા વહીવટતંત્ર પાસે માંગણી છે. અને બીજું કે 7 વાગ્યા પછી ગેટ બંધ થઈ જાય તોય પણ ગેટ ખોલવામાં પૂજારી દ્વારા અને બધા દ્વારામાં આવે છે, તો એના આગળ પગલાં લેવા અમારી નમ્ર વિનંતી છે. અને આખો દિવસ ગેટ ખુલ્લું રાખો તો પ્રવાસીઓને કોઈને તકલીફ ના પડે એવી અમારી માંગણી છે. કાલે આ સાંજના 7 વાગ્યા પછી બધા આવેલા પ્રવાસી તો ગેટ બંધ કરી દીધો, એ કે હવે બંધ છે, તો આ સરકારની ગાઈડલાઈન પ્રમાણે કે હાલવું જોઈએ તો એમાં કોઈ હાલતું નથી. અને બીજા નંબરમાં કે આ વહીવટતંત્રના હાથમાં છે તો એ કંઈ સાર સંભાળ રાખતું નથી, તો આ બધાને પ્રવાસીઓને તકલીફ પડે, દૂર દૂરથી બધા આવતા હોય તો એને દર્શન કરી શકતા ને નિરાશ થઈને બધા પાછા જાય છે, તો આખો દિવસ ગેટ ખોલવા મારી નમ્ર વિનંતી છે. પોરબંદર જિલ્લો કોરોના મુક્ત બની રહ્યો છે, ત્યારે સુદામાજીનું આ મંદિર
કોરોના કાળ પહેલાના સમયની જેમ જ સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શિવરાત્રિ એટલે હિન્દુ ધર્મના મહા તહેવારો પૈકીનો એક તહેવાર. ત્યારે આ તહેવાર નિમિત્તે સમગ્ર જિલ્લામાં કતલખાના અને નોનવેજના વેચાણ પર પ્રતિબંધ માટે યુવા સેનાએ માંગ કરી હતી. પોરબંદર જિલ્લામાં મહાશિવરાત્રિના પવિત્ર દિને તમામ કતલખાનાઓ તેમજ નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવા માટે શિવસેનાની યુવા પાંખ એવી યુવા સેનાએ માંગ કરી હતી. તેમાં યુવા સેનાના પ્રમુખ વિજય ખુટી સહિતના કાર્યકરોએ પોરબંદરના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે મહાશિવરાત્રિનો પાવન દિવસ છે ત્યારે શિવાલયોમાં ભગવાન ભોળાનાથની વિવિધ શણગાર કરવામાં આવતા હોય છે, જેમાં ભસ્મ અને પુષ્પનો શણગાર મોટા ભાગે જોવા મળતો હોય છે. પરંતુ પોરબંદરમાં 199 વર્ષ જૂના ભોજેશ્વર મહાદેવને સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવે છે. લગભગ 199 વર્ષ પૂર્વે રાજાશાહીના વખતમાં પોરબંદર શહેરનો હાલ ભોજેશ્વર પ્લોટ જ્યાં છે તે વિસ્તારમાં ભોજેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભોજેશ્વર મહાદેવ પોરબંદરવાસીઓ માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર સમાન માનવામાં આવે છે. પોરબંદરના રાજવી વિક્રમાદજીએ 1.25 કિલો જેટલા સોનાના આભૂષણનો ભગવાન ભોજેશ્વર મહાદેવને અર્પણ કર્યા હતા. ત્યારબાદ આ આભૂષણોથી ભોજેશ્વર મહાદેવને નિયમિત રીતે જ શણગારવામાં આવતા હતા. પરંતુ સમય જતાં સોનાના આભૂષણોનો સરકારે હસ્તગત કરી લીધા હતા. હાલ આ આભૂષણો સરકારી તિજોરી ઓફિસમાં રાખવામાં આવે છે અને માત્ર શિવરાત્રિના દિવસે જ સોનાના આ આભૂષણનો શણગાર ભોજેશ્વર મહાદેવને કરવામાં આવે છે. મારું નામ કિશોરચંદ્ર કૃષ્ણલાલ જોશી. મહાશિવરાત્રિના દિવસે તેના વખતથી બનાવેલા દાગીના છે મહાદેવજીને ચડાવવામાં આવે છે અને પછી બીજા દિવસે પાછા ટ્રેઝરીમાં સોંપી દેવામાં આવે છે. કયા કયા પ્રકારના દાગીના હોય છે? દાગીનામાં મહાદેવજીનો કંદરો, પછી કળશ, ટોપ અને બિલીનું પાન, માતાજીનો મુગટ, પગના ચાર, પગ હાથના ચાર બલોયા અને પગમાં ઝાંઝર બે, અને જેતપુરી ઝડપનો ચાંદલો. આટલી વસ્તુ સ્ટેટના વખતની બનાવેલી છે અને અમે ચડાવીએ છીએ. શું કિંમત છે? આજે લગભગ 1 કિલો જેટલું સોનું થાય અને કિંમત અટાણે બજાર ભાવ પ્રમાણે આખી હકાય એમ નથી. 70-75 હજાર તો હાથ. કેટલા સમય થયા? 1900 ની સાલ થી અમે પૂજારી તરીકે આવ્યા, ત્યારથી 1900 થી ચડાવતા આવીએ. સિક્યોરિટી માટે ત્યારે આરબની ગાર્ડ હતી, અત્યારે પોલીસ ગાર્ડ છે. સ્ટેટના વખતમાં દાગીના ચડતા ત્યારે આરબની ગાર્ડ હતી અને જયારે સ્ટેટ સરકારમાં કન્વર્ટ થયું એટલે પોલીસ ખાતાની ગાર્ડ આપવામાં આવી. પૂજારી તરીકે મારા દાદા હતા. 1900 સાલમાં મારા દાદા આ મંદિરમાં પૂજારી તરીકે આવ્યા, રામશંકર પ્રજારામ જોશી, અને એના ગુજરી ગયા પછી પૂજારી તરીકે હું આવ્યો અને મારી હયાતીમાં મારી તબિયત બગડતા મારા છોકરાને હોય. ભગવાન ભોજેશ્વર મહાદેવને સોનાના આભૂષણનો શણગાર અલૌકિક દર્શન સમાન બની જાય છે. ત્યારે આજે શિવરાત્રિના પાવન દિવસે ભગવાન ભોજેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે જ્યારે શિવરાત્રિનો પાવન તહેવાર છે ત્યારે પોરબંદરના ગોપનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં ખાસ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 700 કિલો જેટલી રેતીના ઉપયોગથી શિવલિંગ અને ડોલ્ફિન બનાવવામાં આવી હતી. દેવાધિદેવ મહાદેવના મહાપર્વ શિવરાત્રિની સમગ્ર પોરબંદર જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર પંથકના શિવાલયો હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. શિવભક્તો બીલીપત્ર, શેરડીનો રસ, પંચામૃત, કાળા તલ અને ધતુરાના ફૂલ સહિતની સામગ્રી ભગવાન ભોળાનાથને અર્પણ કરી રહ્યા હતા. ત્યારે આજના પાવન દિવસે માતૃભૂમિ યુવા શક્તિ મંડળના યુવાનો દ્વારા ગોપનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં 700 કિલો જેટલી રેતીના ઉપયોગથી આકર્ષક શિવલિંગ અને ડોલ્ફિન માછલીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, મારું નામ છે જય સિંગરાજીયા અને હું વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છું. અને આજે પવિત્ર શિવરાત્રિના દિવસે, પવિત્ર દિવસે અમે લોકોએ જે ગોપનાથ મંદિરની અંદર શિવ મંદિર છે તો ત્યાં અમે લોકોએ એક શિવલિંગ બનાવેલું છે જે આશરે લગભગ 700 કિલો રેતીનો ઉપયોગ કરેલો છે
અને એક ડોલ્ફિન માછલી પણ અમે લોકોએ અહીંયા બનાવી છે. એ પહેલા પણ અમે લોકોએ 12 જ્યોતિર્લિંગના દર્શન પણ ગયા વર્ષે ગોપનાથ મંદિરે રાખેલા હતા. પોરબંદરમાં કડિયા કામ કરી રહેલા શ્રમિક યુવાન જયેશ હિંગળાજીયા અને તેમની ટીમ દ્વારા 4 કલાક જેટલો સમય જહેમત ઉઠાવી શિવલિંગ અને ડોલ્ફિન માછલીનું નિર્માણ કરાયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદર શહેરના કડિયા પ્લોટ વિસ્તારના કામદાર ચોકમાં પણ શિવજીના ખાસ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારમાં આવેલા રામદેશ્વર મહાદેવના મંદિરે આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. આજે શિવરાત્રિના પાવન દિવસે શણગારના દર્શન માટે આ વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પોરબંદરના છાયા મારુતિ નગરમાં મહાકાળી સોસાયટી ખાતે ભોઈ સમાજની વસાહત આવેલી છે. આજે મહાશિવરાત્રિના પાવન દિવસે મહાદેવ મંદિરના નિર્માણ માટે અહીં ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલી ભોઈ વસાહતમાં ભગવાન ભોળાનાથના મંદિર અંગે સ્થાનિકોની છેલ્લા કેટલાય સમયથી માંગણી થઈ રહી હતી, ત્યારે ગત પાલિકાની ચૂંટણી દરમિયાન આ વિસ્તારના ભાજપના આગેવાન અર્જણભાઈ કારાવદરાએ એવું વચન આપ્યું હતું કે આ વિસ્તારમાં તેમની પેનલ જીતશે તો શંકર મંદિરનું નિર્માણ કરાવશે, જેના કારણે આજે મહાશિવરાત્રિના પાવન દિવસે ભોઈ સમાજના લોકોની ઉપસ્થિતિમાં મંદિર નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ મંદિર માટે નાગજણભાઈ કારાવદરા અને અજયભાઈ ઓડેદરા સહિતના લોકોએ અનુદાન આપ્યું હતું. આજે વોર્ડ નંબર 13માં ભોઈ સોસાયટી અને મારુતિનગરમાં ખાતમુહૂર્ત ભોળાનાથ મહાદેવનું મંદિરનું કરેલ છે. તેમાં સૌ ભોઈ જ્ઞાતિના આગેવાનો ભાઈઓ સાથે રહેલ છે અને અમારા સતત પ્રયાસથી આ લોકોની ડિમાંડ હતી કે અમે એક મહાદેવનું મંદિરની અહીં જરૂર છે. તો જે તે વખતે નગરપાલિકાની ગત ચૂંટણીમાં અમે અને લોકોને વચન આપેલ હતું ને અમને બાબુભાઈ બોખીરિયા, અમારા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, અશોકભાઈ મોઢા, પંકજભાઈ મજેઠિયા, એ લોકોને અમે વાત કરી હતી. એ અરસામાં અમારા અમને એક દાતાશ્રી મળી ગયા છે. એ લોકોના પ્રયાસથી અજયભાઈ ઓડેદરા અને નાગાજનભાઈ કારાવદરા એના ખાસ સહયોગથી અમે આ મંદિરનું બનાવેલ છે. અને આજ આ મહાશિવરાત્રિના પરમભાઈ વોર્ડ નંબર 13ના તમામ ભાઈ બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વોર્ડનો આપણો સેવાના માનવી લાગણ પહોંચવાનું ખાતમુહૂર્ત આપણે કરી દીધું છે. ચાલુ આવતા દિવસોમાં કોઈ પણ કામ નહીં રહે એની હું વચન ખાતરી આપું છું તમને. રોડ, રસ્તા, ગટર, લાઇટ, પાણી, કોઈ પણ વસ્તુ હશે તો અમે એને સંપૂર્ણ રીતે પૂરી કરી દઈશું આ વોર્ડમાં. અને બીજું, અમારે હજી ઘણા કામ કરવાના છે. તમારી અગર ન પહોંચી શકે, હું આ કાઉન્સિલર તરીકે બોલું છું કે કોઈ ન પહોંચી શકે તો આવતા દિવસોમાં તમારે ઘરે પણ પહોંચી જઈશ અને ઘરે ઘરે તમામને કોઈ પણ પ્રશ્નને સાંભળીને એને કામ નિરાકરણ લઈ આવીશ. મહાદેવના મંદિરના ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં અર્જનભાઈ કારાવદરા તેમજ ભોઈ સમાજના અગ્રણી પ્રવીણભાઈ છેઠવા સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના સિંગડા ગામે પણ ભગવાન મહાદેવને ચાંદીનો શણગાર ચડાવવામાં આવ્યો હતો, ત્યારે આજે શિવરાત્રિના દિવસે આ સિંગેશ્વર મહાદેવ મંદિરે ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. પોરબંદર તાલુકાના બરડા પંથકમાં આવેલું સિંગડા ગામ, કે જેનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા હોવાનું ઇતિહાસવિદો જણાવી રહ્યા છે, સિંગડા ગામના પાદરમાંથી વહેતી કમંડલ નદીના કાંઠે રમ્ય જગ્યા ઉપર હજારો વર્ષ પહેલા શૃંગી ઋષિ તપ કરતા હતા, ત્યારે તેમણે જ શિંગેશ્વર મહાદેવની શિવલિંગની સ્થાપના કરી હોવાનો ઉલ્લેખ ધાર્મિક શાસ્ત્રોમાં જોવા મળે છે. તો ભગવાન શ્રી કૃષ્ણે મથુરાથી દ્વારિકા જતી વખતે શૃંગી ઋષિના આશ્રમે વિશ્રામ કર્યો હતો અને તેના કારણે જ આ ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા પડ્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણે અહીં ભોળાનાથની પૂજા પણ કરેલી છે. હાલ સિંગડા ગામના મોઢા પરિવાર દ્વારા પેઢી દર પેઢીથી આ શિવાલયની પૂજા કરવામાં આવે છે. આ શિવાલયમાં મોઢા પરિવારના વડીલે 100 વર્ષ પૂર્વે શુદ્ધ ઘીનો દીપ અહીં પ્રગટાવ્યો હતો, ત્યારે આ મંદિરમાં 100 વર્ષથી અખંડ દીપની જ્યોત પ્રજ્વલિત છે. આજે શિવરાત્રિના પાવન દિવસે શિંગેશ્વર મહાદેવને ચાંદીનો શણગાર તેમજ શુદ્ધ ઘીની દીપમાળા પણ પ્રગટાવવામાં આવી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પગવદર. આજે મહાશિવરાત્રિના દિવસે બરડા પંથકના આરાધ્ય દેવ શ્રી ત્રિકમાચાર્યજીનો સમાધિ દિવસ છે. આજના દિવસે પોરબંદરના મહિલા સિંગરની ટીમ દ્વારા ત્રિકમજી બાપુના જીવનચરિત્ર અંગે એપિસોડ તૈયાર કરવામાં આવ્યા છે. સંત શ્રી ત્રિકમાચાર્ય મહારાજને બરડા પંથકના મોટા ભાગના જ્ઞાતિ ધર્મના લોકો પોતાના આરાધ્ય દેવ માને છે. આજે મહાશિવરાત્રિના દિવસે બાપુના જીવ અને શિવ એક થયા હતા, ત્યારે પોરબંદરના મહિલા સિંગર હેમલ થાનકી
અને તેમની ટીમ દ્વારા બાપુના જીવન ચરિત્ર અને પરચા વિશે એપિસોડ તૈયાર કરવામાં આવ્યા છે, જે આજના પાવન દિવસે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યા છે. આજે આજનો પાવન દિવસ એટલે અમારા આરાધ્ય દેવ, બધાના આરાધ્ય દેવ કહી શકાય ને, બરડા પંથકના દેવ એવા અમારા સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુનું આજે સમાધિ દિવસ છે. અને તમને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજના આ પાવન દિવસે અમે લોકોએ તેકમજી બાપુનું જીવન ચરિત્ર અને તેમના પરચા, તે ઓડિયો અને વિઝ્યુઅલ ફર્સ્ટ વખત કંઈક યુટ્યુબના આજના ડિજિટલ યુગમાં યુટ્યુબના માધ્યમથી અમે લોકોએ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તો બધા જ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે ખાસ યુટ્યુબ ઉપર જઈ અને બ્રહ્મદેવતા ત્રિકમજી બાપુ ચેનલ ઉપર જઈ અને ત્રિકમજી બાપુના પરચા અને તેમનો જ્ઞાન પ્રકાશ આખો ગ્રંથ, તે દર 15 દિવસે અમે ગ્રંથમાં આપેલા હરેક એપિસોડ છે એપિસોડ વાઇઝ અમે લોકો રિલીઝ કરીશું. તો બધા જ ગ્રંથમાં જેટલા કંઈ પ્રકરણ છે તેને એપિસોડ દ્વારા રજૂ કરીશું. તો બધા જ લોકોને જોવા માટે વિનંતી. જામકંડોળા તાલુકાના સાતુદળ ગામ પાસે કુબેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભાંગના કારણે પ્રચલિત બનેલા આ મંદિરમાં આજે શિવરાત્રિના પાવન દિવસે ભક્તો દૂર દૂરથી ભાંગની પ્રસાદી માટે ઉમટી પડ્યા હતા. કોરોનાની મહામારીને કારણે આ મંદિરે સાદગીપૂર્વક શિવરાત્રિની ઉજવણી થઈ હતી. કુબેશ્વર મહાદેવ સાતુદળના મહાન શ્રી ગોકુલગીરી મહારાજ ની તરફથી આજની શિવરાત્રિની ઉજવણી કરવામાં આવેલી છે. ઓર દૂર દૂરથી ભક્તગણ ઓર સેવક જો ભી ખોબેશ્વર ને સેવકો ગણો હોય આ પ્રસંગમાં જોડાયેલા છે ઓર લાભ લેવામાં આવે છે. ઓર એની તરફથી બધા સેવકો જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં એને સંપર્કમાં રાખે ઓર કીએ કે આજે ખોબેશ્વર મહાદેવની ઉજવણી હારી રીતિ ઓર હર્ષ ઉલ્લાસને સાથે કરવામાં આવી છે. ઓર એને ગુરુ મહાન શ્રી ગોપાલગીરી બાપુ, એનો શિષ્ય મહાન શ્રી ગોકુલગીરી બાપુ ઓર તમામ દેવી દેવતાઓ કી હાજરીમાં આ પ્રસંગ શિવરાત્રી આજે 12 વાગે પાતાલ લોકથી આકાશ લોકમાં શિવ આવશે. ઓર એની છેલ્લી આરતી 12 વાગે થશે. ઓર ભક્તો બધા દૂર દૂરથી આવે એને લાભ લેવે આરતીનો, એને પછી આરતીનો લાભ લઈને દરેક પ્રસાદ રાખવામાં આવશે. ઉપલેટા શહેરમાં આવેલ બાળા બજરંગ શ્રી રામ મંદિર ખાતે પણ મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. અહીં આવેલા બિલેશ્વર મહાદેવની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભક્તોએ મોટી સંખ્યામાં આરતીના દર્શનનો લાભ લીધો હતો. હિન્દુ ધર્મના મુખ્ય તહેવારમાંનો આજનો શિવરાત્રિ મહાપર્વ ઉપલેટામાં એકદમ પ્રાચીન મંદિર આવેલ છે, બડા બજરંગ મહાદેવ, બડા બજરંગ હનુમાનજીનું. એની અંદર બિલેશ્વર મહાદેવના મંદિર આવેલ છે, એમાં ગામ લોકો નગરજનો બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લે છે. હર વર્ષની જેમ અહીંયા જે મહાશિવરાત્રિ, રામનવમી, હનુમાન જયંતી જેવા વિવિધ પ્રસંગો ઉજવવામાં આવે છે, નગરજનો એને બહોળી સંખ્યામાં લાભ લે છે. આ મંદિર એકદમ પ્રાચીન અને એકદમ ગામની મધ્યમાં આવેલું છે, જેથી અહીંયા અમે લોકો દર વર્ષે સેવા કરવા આવીએ છીએ. ગામના હિન્દુ આગેવાનો, ગામના નગરજનો અને બધા બહોળી સંખ્યામાં અહીં દર્શનનો લાભ લે છે. પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે 4 વર્ષ પહેલા ડાયાલિસિસ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 16,000 ડાયાલિસિસ થયા છે. 300થી વધુ કિડનીના દર્દીઓએ ડાયાલિસિસ કરાવ્યું છે. પોરબંદર જિલ્લાની એકમાત્ર ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે 4 વર્ષ પહેલા ડાયાલિસિસ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. પોરબંદરની સિવિલમાં ડાયાલિસિસ વિભાગ શરૂ થતાં કિડનીના દર્દીઓને ખાનગી હોસ્પિટલ જેવી જ સુવિધા વિનામૂલ્યે મળી રહેતા પોરબંદરની સિવિલ હોસ્પિટલનું ડાયાલિસિસ વિભાગ આશીર્વાદરૂપ સાબિત થયો છે. અહીં કિડનીના દર્દીઓ માટે 10 મશીન, મનોરંજન માટે 5 ટીવી, 4 એસી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. ઉપરાંત મહાકાર્ડ ધરાવતા દર્દીઓને ટ્રાવેલિંગ ખર્ચ પણ આપવામાં આવે છે. આ વિભાગમાં 5 ટેકનિશિયન અને 1 સ્ટાફ નર્સ ફરજ બજાવે છે. કિડનીના દર્દીને વીકમાં 2 વખત ડાયાલિસિસ કરાવવાનું હોય છે. અત્યાર સુધીમાં
300 થી વધુ કિડનીના દર્દીઓના ડાયાલિસિસ કરવામાં આવ્યા છે. 4 વર્ષમાં કુલ 16,000 ડાયાલિસિસ કરવામાં આવ્યા છે. હાલ કિડનીના 40 દર્દી આ વિભાગમાં ડાયાલિસિસ કરાવે છે. કિડનીના દર્દીઓની ભૂતકાળમાં ડાયાલિસિસ કરાવવા રાજકોટ સુધી ધક્કાઓ ખાવા પડતા હતા અને મોટા ખર્ચાઓ થતા હતા. ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસનો ખર્ચ રૂપિયા 2500 સુધીનો હોય છે અને દવાનો ખર્ચ અલગ, તેમજ આવક જાવકનો ખર્ચ અને દર્દી સહિતના લોકોને મુશ્કેલી થતી હતી. પોરબંદરના સિવિલ હોસ્પિટલમાં આ વિભાગ શરૂ થતાં કિડનીના દર્દીઓને વિનામૂલ્યે સુવિધા મળી રહે છે. આ વિભાગમાં ડાયાલિસિસ કરવા આવનાર દર્દીઓમાંથી એક મહિલા દર્દીની બંને કિડની 6 વર્ષ પહેલા ફેલ થઈ જતા તેઓ હાલ અહીં ડાયાલિસિસ કરાવી રહ્યા છે. હાલ તેમની ઉંમર 25 વર્ષ છે. પોરબંદરની સિવિલમાં આ સેન્ટર શરૂ થતાં કિડનીની બીમારીના દર્દીઓને બહાર ગામ ડાયાલિસિસ કરાવવા જવું પડતું હોવાથી આ સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. મારું નામ આરજુ એ શેરવાની છે. કસ્તુરબા ગાંધી રોડ પર રહું છું. હું 5-6 વર્ષથી ડાયાલિસિસ કરાવું છું. પહેલાં અમે રાજકોટ કરાવતા અને અત્યારે હવે પોરબંદરમાં ચાલુ થઈ ગયું છે એટલે સારી સુવિધા મળે છે. પહેલાં ખર્ચ પણ બહુ થતું અને ધક્કા પણ ખાવા પડતા છે રાજકોટ અઠવાડિયામાં 2 વાર, અને હવે અહીંયા સારી સુવિધા થઈ ગઈ છે. બધી ફ્રી પણ છે અને સુવિધા એ સારી છે અને સ્ટાફ પણ બહુ સારું છે. વાંધો નથી. માર્ચ મહિનાના બીજા ગુરુવારને વર્લ્ડ કિડની ડે તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજે 11 માર્ચે પણ વર્લ્ડ કિડની ડેની ઉજવણી કરવામાં આવી હતી. કિડની ફેલ થયા બાદ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કિડની ફેલ થવાનું મુખ્ય કારણ ડાયાબિટીસ અને બીપી જેવી બીમારીઓને માનવામાં આવે છે, ત્યારે પોરબંદરના ડૉક્ટર સિદ્ધાર્થ જાડેજાએ આ મામલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એ કેવું છે કે કોઈ સુધરી શકે એવું નથી, સારો ન થાય એ કંટ્રોલ જ થાય, એટલે કિડની રોગ ન થાય, કિડની ન બગડે એની માટે ઘણી બધી કાળજીઓ રાખવી જોઈએ. પહેલાં વખત તો જે પાણી છે એ બરાબર પીવું પડે, આશરે રોજનું 2-3 લિટર જેવી પ્રવાહી જવી જોઈએ. બીજું છે કે ડાયાબિટીસ છે એ સૌથી મોટું કારણ છે ડાયાલિસિસ થવાનું, આપણે કિડની રોગ થવાનું. તો ડાયાબિટીસ છે એ કંટ્રોલ થઈ શકે, એ કોઈ દિવસ નાબૂદ થઈ શકે એમ નથી. ઘણાના મનમાં એવું છે કે ભાઈ આ કડવા ચીણી ખાવાથી કે કડવું ખાવાથી ડાયાબિટીસ ઓછું થાય, પણ એ બધી એકદમ ખોટી વાત છે. કોઈ પણ આયુર્વેદિક ગોળીથી પણ ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે નહીં. આ ઘણાના બંધનમાં વહેમ છે કે આપણે આયુર્વેદિક ગોળીને ખાઈ છે અને ડાયાલિસિસ આપણે ઉપર આવી જાય છે છેલ્લે. બીજું કારણ છે બીપી. બીપી પણ એવી બીમારી છે કે જે કંટ્રોલ થઈ શકે એ નાબૂદ ન થઈ શકે, એટલે આ બધાનું કંટ્રોલ કરવો જરૂરી છે. હર મહિને 2 મહિને એનો રિપોર્ટ કરાવી અને કંટ્રોલ કરવો જરૂરી છે. બીજું, વારંવાર પેશાબમાં રસ્સી થવા, પેશાબમાં ચેપ લાગવો, આ પણ આપણે કિડની ફેલ થવાનું એક કારણ છે. આ બધાથી બચવા માટે એકદમ પાણી પીવું પડે, બીજો કોઈ એનો ઈલાજ નથી. 50 વર્ષની ઉપરની એજવાળાને હર વર્ષે 2 વર્ષે જો ડાયાબિટીસ નહીં ન હોય તોય 2 વર્ષે 1 વાર કિડનીનો સાદો રિપોર્ટ કરી લેવો જરૂરી, કે ભાઈ કિડની ખરાબ થાય છે તો પહેલેથી જ એની દવાઓને ચાલુ થાય. 1 વાર ડાયાલિસિસ થાય કે ડાયાલિસિસ સુધી પહોંચે પછી એ પાછું પરત વળતું નથી. હા, પેઇનકિલર જે છે એ પણ બહુ મોટું કારણ છે કે દુખાવાની ગોળીઓ ખાવી અને કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર, કે માથું દુખે છે ને આપણે મેડિકલમાંથી લઈને રોજ ખાઈએ છીએ, કે પગ દુખે છે ને રોજ ખાઈએ છીએ, એ છે બીજા નંબરનું કારણ છે આપણે કિડની બગડવાનું. એટલે બને ત્યાં સુધી દુખાવાની ગોળી ન ખાવી, અને ખાવી હોય તો પણ કોઈક ડોક્ટરને પૂછી અને એના પ્રિસ્ક્રિપ્શન સાથે જ ખાવી. લોકો જો પોતાના સ્વાસ્થ્ય પ્રતિ ડોક્ટરોના જણાવ્યા અનુસાર કાળજી રાખે તો કિડની ફેલ થવાના રોગના ચાન્સ નહીવત જેટલા થઈ જાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકા નેશનલ હાઈવેમાં કુવાડવા ગામ પાસે રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતોને વળતર ચૂકવ્યા વિના જ તેમની જમીન પર આ કામગીરી શરૂ થતાં હોબાળો મચી ગયો હતો. જો કે બાદમાં તંત્રએ વળતર ચૂકવ્યા બાદ કામગીરી શરૂ કરવા ખાતરી આપી હતી. ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર કુવાડવા ગામ પાસે રોડની કામગીરી શરૂ થવા જઈ રહી છે.
રોડ માટે સંપાદિત થયેલી જમીનમાં ખેડૂતોને વળતર ચૂકવ્યા વિના જ આ કામગીરી શરૂ થઈ જતા આ વિસ્તારના ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। આ મામલે ખેડૂતોએ સાંસદ પૂનમ માડમને જાણ કરતા સાંસદ પૂનમબેન તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેમણે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે આ બાબતની બેઠક કરી હતી। બેઠક બાદ ખેડૂતોને વળતર ચૂકવ્યા વિના રોડનું કામ શરૂ ન કરવા નિર્ણય લેવાયો હતો। ભનુ ચાવડા, ગુજરાત ન્યૂઝ, જામરાવલ। મહાશિવરાત્રી નિમિત્તે પોરબંદરના ગોપનાથ મહાદેવ મંદિર ખાતે લઘુ રુદ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરના ગોપનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પોરબંદર જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા લઘુ રુદ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈદિક પૂજા, સામૂહિક રુદ્રાભિષેક, શિવપૂજા અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમમાં મંદિરના ટ્રસ્ટી અશ્વિનભાઈ દવે, બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ ઠાકર, ભીમભાઈ જોશી તેમજ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહિલા અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના પ્રાચીન મંદિર એવા કેદારેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ મંદિરે શિવભક્તો માટે ખાસ કૈલાસ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, તો રંગોળી અને મહાદેવના વિવિધ શણગારનું પણ આ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન ભોળાનાથના શણગારના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ધોરાજી શહેરમાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। આખલાઓ જ્યારે યુદ્ધે ચડે છે ત્યારે અનેક લોકોને હડફેટે લઈ લેતા હોવાના બનાવો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ભાજપ કાર્યાલય મંત્રીએ આ મામલે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માંગ કરી છે। સમાચારની સમાપ્તિ પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ફરી મળીશું આજ સમય ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।